गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आदर्श प्राइमरी स्कूल तरफ थी ऑनलाइन जे शिक्षण की शुरुआत થઈ રહી છે એના ભાગ રૂપે હું ધોરણ 6 માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 16 સ્થાનિક સરકારના ઓફલાઈન સ્કૂલ દરમિયાન જે પાઠ અધૂરો હતો ત્યાંથી હું તમારી શરૂઆત અહીંયા ઓનલાઈન શિક્ષણમાં કરું છું. આપણે ઓફલાઈન શિક્ષણ દરમિયાન સ્થાનિક સરકારની ગ્રામ્ય પ્રશાસનની જે સંસ્થાઓ હતી એમાં ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત વિશે આપણે સમજ મેળવી હતી. હવે એના પછી જિલ્લા પંચાયત વિશે. જિલ્લા પંચાયત એ સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર છે અને સૌથી ઉપરનું સ્તર એ માનવામાં આવે છે. આ જિલ્લા પંચાયતની રચના કેવી રીતે થાય, કેવી રીતે જિલ્લા પંચાયત બને, તો દર 5 વર્ષે એની ચૂંટણી કરવામાં આવે છે અને ચૂંટણી દરમિયાન 18 વર્ષથી મોટી ઉંમરના જે પણ લોકો મતાધિકાર ધરાવે છે એ બધા લોકો આમાં મત દ્વારા વિવિધ સભ્યો અને જિલ્લાના પ્રમુખની એ ચૂંટે છે. એમાં જિલ્લા પંચાયતના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી એ 32 અને વધુમાં વધુ 52 હોય છે. આ જે સભ્ય સંખ્યા છે એ સભ્ય સંખ્યા જે તે જિલ્લાની વસ્તી છે વસ્તીના આધારે નક્કી થાય છે. જો જિલ્લાની વસ્તી ઓછી હોય તો એના સભ્યોની સંખ્યા પણ ઓછી રાખવામાં આવે છે અને જો જિલ્લાની સંખ્યા વસ્તીની જે સંખ્યા છે એ સંખ્યા જો વધુ હોય તો એના સભ્યોની સંખ્યા વધારે રાખવામાં આવે છે. એટલે આ જે સભ્યોની સંખ્યા રહી એ સભ્યોની સંખ્યા વસ્તીના આધારે એ નિશ્ચિત એટલે કે નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી એ જે પણ સભ્યો ચૂંટાયા એમાંથી બહુમતીથી જિલ્લાના પ્રમુખની અને જિલ્લાના ઉપપ્રમુખની પણ એ વરણી કરવામાં આવે છે. એટલે કે એ સભ્યોમાંથી એમને જિલ્લા પ્રમુખ એટલે કે જિલ્લા પંચાયતના વડા જેને જિલ્લા પ્રમુખ કહેવામાં આવે છે એની અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. જે પણ સભ્યો રહ્યા એ સભ્યોને અલગ અલગ એમના માટે સમિતિની રચના કરવામાં આવે છે. એટલે કે જે પણ સભ્યો આપણે ચૂંટ્યા એ બધા જ સભ્યો પોતાનો કાર્યભાર વ્યવસ્થિત રીતે કરે, દરેક લોકો પોતાને જે પણ કામ આપવામાં આવ્યું છે એ કામ ઉપર સારી રીતે ધ્યાન આપી શકે એટલા માટે એમના માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે. એમાં કઈ કઈ સમિતિઓ છે તો કારોબારી સમિતિ રહી. એ કારોબારી સમિતિ જે તે જિલ્લાને લગતા કાયદા કયા કાયદા કરીએ તો લોકો શાંતિ અને સલામતીથી રહી શકે તો એ કારોબારી સમિતિ એના માટે નીમવામાં આવે છે. ત્યાર પછી છે સામાજિક ન્યાય સમિતિ. જિલ્લા કક્ષાએ લોકોને ન્યાય મળી રહે એમને કોર્ટ સુધી પગલું ભરવું પડે નહીં, ત્યાં સુધી જવું પડે નહીં, તો એના માટે સ્થાનિક સ્તરે સામાજિક ન્યાય સમિતિ પણ કાર્ય કરે છે. ત્યાર પછી છે શિક્ષણ સમિતિ. જિલ્લામાં જે પણ શિક્ષણ સંસ્થાઓ રહી એ શિક્ષણ સંસ્થાઓ સારું એવું કામ કરે અને બધા જ બાળકો શિક્ષણ લેતા થાય એ માટે આ શિક્ષણ સમિતિ કાર્યરત છે. ત્યાર પછી છે બાંધકામ સમિતિ. જિલ્લાનો વિકાસ થાય એ માટે બાગ બગીચા બનાવવા, રસ્તા બનાવવા, કાં તો બીજા કોઈ પણ જેનાથી જિલ્લાનો વિકાસ થઈ શકે એવા બાંધકામોનું કામ આ બાંધકામ સમિતિ કરે છે. ત્યાર પછી છે આરોગ્ય સમિતિ. એ જિલ્લામાં બધા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, કોઈ બીમારી અચાનક આવી જાય કે કોઈ રોગચાળો ના ફેલાય એ માટે બધા લોકો સ્વાસ્થ્ય રીતે એટલે કે એમનું આરોગ્ય સચવાય એ માટે આ સંસ્થા આ સમિતિ કાર્ય કરે છે. તો આમ જે પણ સભ્યો ચૂંટાયા છે એ સભ્યોમાંથી અલગ અલગ સમિતિની રચના કરવામાં આવે છે અને આ બધા સભ્યો જે રહ્યા એમાંથી એકને વડાની પસંદગી કરવામાં આવે છે. એટલે કે જિલ્લા પંચાયતના વડાને જિલ્લા પ્રમુખ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એની રચનાની વાત થઈ, હવે એનો વહીવટ એટલે કે જિલ્લા પંચાયતનો વહીવટ કોણ સંભાળે, તો જિલ્લા પંચાયતનો વહીવટ સંભાળવા માટે એના જે વહીવટી વડા છે એ વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ઇંગ્લિશમાં DDO એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે એમને ઓળખવામાં આવે છે. એ જિલ્લાનો વિકાસ થાય એટલા માટે રાજ્ય સરકાર દ્વારા એની નિમણૂક થાય છે. એમની ચૂંટણી થતી નથી પણ રાજ્ય સરકાર વહીવટ કરવા માટે આ જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક કરે છે અને ટૂંકમાં આપણે DDO તરીકે ઓળખીએ છીએ. હવે એના કાર્ય જિલ્લા પંચાયત શું શું કાર્ય કરે,
દરેક જગ્યાએ જે પણ શિક્ષણ સંસ્થાઓ કામ કરે છે ત્યાં સારામાં સારું બાળકોને શિક્ષણ મળી રહે, સહકાર સિંચાઈ એટલે કે જે ખેતીવાડી છે એ ખેતીવાડીમાં બધાને પાણી પૂરું મળી રહે, સિંચાઈ પૂરતા પ્રમાણમાં મળી રહે અને ખેતીનો પાક સારો થાય એ, પશુ સંવર્ધન અને કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરવાનું કાર્ય જિલ્લા પંચાયત કરે છે. આના સિવાય જે જિલ્લાના આરોગ્ય અધિકારી હોય એ આરોગ્ય વિશે, જે જિલ્લાના શિક્ષણ અધિકારી હોય એ જિલ્લામાં આવતી તમામ શાળાઓ પર દેખરેખ રાખવાનું, જિલ્લાના ખેતીવાડી અધિકારી છે એ આજુબાજુમાં જે પણ ખેતરો હોય એટલે કે કૃષિનો વિકાસ થાય એના માટે કાર્ય કરવાનું, જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી હોય એ સમાજના જે પછડા વર્ગના લોકો છે એમનો વિકાસ થાય એ માટેના કાર્ય કરવાનું, એના સિવાય નાયબ કાર્યકર અને ઇજનેરી લોકો પણ આ જિલ્લા પંચાયતના કાર્યભાર એટલે કે કામમાં મદદ કરે છે. તો આ જિલ્લા પંચાયત વિશે જોયું, હવે આપણે જોઈશું સ્થાનિક જે સ્થાનિક કક્ષાએ સામાજિક ન્યાય સમિતિ જે કાર્ય કરે છે એ સામાજિક ન્યાય સમિતિ વિશે આપણે આગળ જોઈએ. કુલ વસ્તી
એ વસ્તીના આધારે એમની અલગ અલગ વોર્ડ એટલે કે વિભાગમાં પહેલા તો વહેંચવામાં આવે છે. અલગ અલગ વસ્તી વધારે હોય એટલે બધી જગ્યાએ એક સાથે એ બધા લોકો કાર્ય કરી શકે નહીં. એમના અલગ અલગ વિભાગ વસ્તીના આધારે એમના અલગ અલગ વિભાગ પાડવામાં આવે છે, જેને વોર્ડ કહેવામાં આવે છે. આ દરેક વોર્ડમાં ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવે એટલે એવી રીતે ચાર સભ્યો અહીંયા દરેક વોર્ડમાં ચાર સભ્યો ચૂંટવામાં આવે છે. અહીંયા પણ જે નગરપાલિકાના જે સભ્યો છે એ સભ્યોની સંખ્યા 28 હોય છે. અહીંયા 28 સભ્યો, ઓછામાં ઓછા 28 સભ્યો અહીંયા કાર્ય કરે છે. અહીંયા જે સભ્યો છે એમાં 50% સભ્યો મહિલાઓ માટે અનામત હોય છે, એટલે કે 50% પુરુષોની ભરતી થાય છે સભ્યોમાં અને 50% મહિલાઓની ભરતી થાય છે. તો મહિલાઓ જન્મ થયો અને કેટલા લોકોનું મૃત્યુ થયું, તો જન્મ અને
સ્કૂલો છે એ સ્કૂલોમાં જે પણ બાળકો ભણતા હોય એ બાળકોને કંઈ તકલીફ નથી તો એ બધી ધ્યાન પણ અહીંયા નગરપાલિકા રાખે છે. ત્યાર પછી છે અગ્નિશમન, એટલે કે ફાયર બ્રિગેડ આપણે ઇંગ્લિશમાં જેને કહીએ છીએ, એટલે કે અચાનક કોઈ આગ લાગે તો આગને બુઝાવવાનું જે કાર્ય છે એ કાર્ય અગ્નિશમન એટલે કે ફાયર બ્રિગેડ વાળા કરતા હોય છે. તો આ રીતે કોઈ આવી આપત્તિ બને ત્યારે એ આપત્તિથી એમને બચાવવા માટેનું કાર્ય કરવા માટે અગ્નિશમનની તેમજ અખાદ્ય પદાર્થોનું નિરીક્ષણ આપણી આજુબાજુમાં ઘણી બધી એવી બધી આપણે જે વસ્તુઓ ખાઈએ છીએ, પાણીપુરી હોય કે ભેળ હોય કે જે પણ ખાવાની વસ્તુઓ છે, અમુક વાર એ ખાવાની વસ્તુઓ ઘણા બધા ટાઈમ પહેલાં બનાવેલી હોય છે અને એ બધી વસ્તુઓ આપણે જ્યારે ખાઈએ છીએ તો આપણે બધા બીમાર પડીએ છીએ. તો બાળકો બીમાર પડે નહીં અને એ બધી જે પણ વસ્તુઓ બજારમાં વેચાય છે તો એ બધી બજારમાં વેચાતી વસ્તુનું નિરીક્ષણ ક્યારે બનાવે છે, એમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ બધું નિરીક્ષણ કરવાનું કામ પણ એ નગરપાલિકા દ્વારા એના જે અમુક લોકો હોય એ લોકો દ્વારા એનું કામ કરવામાં આવે છે. ત્યાર પછી છે નગરમાં એટલે કે શહેરમાં એનો વિકાસ કરવા માટે બગીચા બનાવવા, પુસ્તકાલય જે પણ વાંચવાવાળા વર્ગ છે, ગરડા યુવાનો હોય કે ગરડા લોકો હોય કે જેમને ટાઈમ પાસ